કામરેજ તાલુકાના કોસમાળી ગામના સરપંચ વિક્રમ કંધારિયા સામે રજૂ કરવામાં આવેલ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જતા તેમને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. કામરેજ તાલુકાના કોસમાળી ગામના સરપંચ વિક્રમ ગણપતભાઈ કંધારિયા સામે ડેપ્યુટી સરપંચ સહિતના 7 સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી એન આર પટેલે મનસ્વી રીતે કામગીરી કરતા હોવાના કારણે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી, જેમના રિપોર્ટના આધારે તલાટી ધારાબેન ઠેસિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ પંચાયત કચેરીમાં બેઠકમાં આ દરખાસ્ત પસાર થઈ જતા સરપંચ વિક્રમ કંથારિયાને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અવિશ્વાસની દરખાસ્તના કારણે પોતાનો સરપંચનો હોદ્દો છીનવાઈ જશે તેવું ભાળી ગયેલા વિક્રમ કંથારિયાએ બેઠકના એક દિવસ પૂર્વે જ સાંજના સમયે સભા મુલતવી રાખવા માટે હવા ત્યાં માર્યા હતા, પરંતુ નિયમ અનુસાર બેઠકની તારીખ અને સમય નક્કી કરાયા હોવાના કારણે કોસમાળી ગ્રામ પંચાયત ખાતે મળેલી બેઠકમાં 8 પૈકી 7 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત તરફેણ કરતા સરપંચ વિક્રમ કંથારિયાએ પદ ભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. હું ધારા ઠેસિયા તલાટી કમ મંત્રી તરીકે હાલ કોસમાળી અને સીમાળી ગામમાં ફરજ બજાવું છું કે આજરોજ 10/6/2019 રોજ જે સભ્યો તરફથી ગ્રામજનો તરફથી સરપંચ વિરુદ્ધની જે અવિશ્વાસની દરખાસ્ત માટે મને રિપોર્ટ જે કરવામાં આવેલો હતો તેના દ્વારા 15 દિવસ બાદ એટલે કે સરપંચની જે એજન્ડા બજાવણી બાદ આજે 25/6/2019 રોજ જે સભા બોલાવવામાં આવેલી હતી તેમાં ઉપસરપંચ સહિતના 7 સભ્યો દ્વારા જે સરપંચ વિરુદ્ધની જે અવિશ્વાસની દરખાસ્ત હતી તે પસાર કરવામાં આવેલી છે અને આજ રોજથી સરપંચને તેના પદથી દૂર કરવામાં આવેલા છે. હું લુઈસ કુમાર પટેલ હાલ કોસમાળી ગામ તાલુકો કામરી જિલ્લો સુરત ખાતે ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ બજાવું છું. ગત તારીખ 10/6/2019 રોજ અમે ગ્રામ પંચાયતના 8 સભ્યો પૈકી 7 સભ્યોએ પંચાયત કચેરી તલાટી કમ મંત્રીશ્રીને રિપોર્ટ કરેલ હતો, જે અનુસંધાનમાં સરપંચશ્રી તારીખ 25/6/2019 રોજ મિટિંગ નક્કી કરેલ હતી, જેમાં સભ્યો હાજર રહીને ચર્ચા વિચારણા કરતા સરપંચશ્રી વિક્રમભાઈ ગણપતભાઈ કંઠારિયાએ અમુ સભ્યોને વિશ્વાસમાં રાખ્યા વગર કામગીરી કરેલ, જેના લીધે સરપંચશ્રીના વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આજની સભામાં પસાર કરવામાં આવેલ છે તથા હાલમાં સરપંચશ્રીના પદ પર મને આગામી ચૂંટણી સુધી નિમણૂક કરવામાં આવેલ છે.